ફોરમ તથા સ્ટાફના જીજી સરકારી હોસ્પિટલ જામનગર જિલ્લા અને દ્વારકા જિલ્લાના પ્રતિનિધિ તરીકે મારે આપ સૌને જણાવવાનું કે 10 તારીખના રોજ સરકારશ્રીને જે આવેદનપત્ર આપવામાં આવેલું તેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવેલું કે 17 તારીખ સુધી સરકારશ્રી દ્વારા કોઈપણ પ્રકારના નિર્ણયો નહીં લેવામાં આવે તો 18 તારીખથી અમે લોકો પ્રતિક હડતાલ ઉપર જશું અને હાલ અમે પ્રતિક હડતાલનું જાહેરાત કરી છે. પાછળના તમામ કર્મચારીઓ પોતાના હકોની માંગણી કરી રહ્યા છે. કાલે સરકારશ્રીએ અમદાવાદ ખાતે અમારા નેતાઓને રાજ્ય નેતાઓને વાટાઘાટો માટે બોલાવેલા હતા, પરંતુ સરકારની દોગલી નીતિના લીધે અમારા આગેવાનો પ્રતિનિયુક્તિના ભોગ બન્યા છે, તેમજ અમારા આંદોલનને નબળું પાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ અમે અમારા હકો માટે તૈયાર છીએ, અમે અમારા હકોની લડત માટે તૈયાર છીએ. ત્યાં સુધી સરકારશ્રી દ્વારા કોઈ પણ પ્રકારના હકારાત્મક વલણ અપનાવવામાં નહીં આવે, અમારા માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આ આંદોલન અનિશ્ચિત કાળ સુધી ચાલુ રહેશે. તેમજ મારે સમાજને જણાવવાનું કે અમે લોકોએ સાયક્લોનની પરિસ્થિતિને લઈ અને ઇમરજન્સી સર્વિસ ખાતે અમારા 23 નર્સિંગ સ્ટાફની ટીમ તબીબી અધિક્ષક સાહેબને નર્સિંગ અધિક્ષક સાહેબને સુપ્રત કરેલી છે, તેમજ જો જરૂર પડશે તો આ દરેક કર્મચારીઓ માનવ હિતાર્થે માનવ સેવાના કાર્યોમાં સાયક્લોનને લગતી કામગીરીમાં જોડાશે, તેમજ મેટર્નિટી વિભાગમાં લેબર રૂમમાં તથા પીપીઓટીમાં એક એક સ્ટાફ મેટર્નિટી માતાઓની સેવાઓ માટે અમારો સ્ટાફ અત્યારે કાર્યરત છે. અમારી આ આગેકૂચ આમ જ જારી રહેશે, તેમજ અમે સરકારશ્રી સામે અમારી માંગો પૂરી કરવા માટે રજૂઆતો આવી રીતે કરતા રહીશું. આપની સ્ટ્રાઇક થી કઈ કઈ સેવાઓ ઉપર અસર પડશે? તમામ પ્રકારની કોવિડમાં તકલીફ પડશે, તેમજ જનરલ સાઈડ તમામ પ્રકારની સેવામાં અડચણ પડશે.